एस लाइव वेब चैनल ना प्रायोजक छे गुजरात एम्पोरियम साइंस सिटी रोड अमदावाद। કાર દર્શક મિત્રો, એસ લેવ ન્યૂઝ બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે। વાત કરીએ આજના સમાચારની। કિચન ગાર્ડન અંગે અમદાવાદ બાગાયત નિયામકની કચેરીમાં વેબિનાર યોજાયો। ભારત સરકાર દ્વારા સમગ્ર સપ્ટેમ્બર માસને પોષણ માસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે શહેરીજનોની જરૂરિયાત એવી કિચન ગાર્ડન એટલે કે ઘર આંગણે ખેતી માટે અમદાવાદ બાગાયત નિયામકની કચેરી દ્વારા વેબિનાર યોજવામાં આવ્યો હતો। કિચન ગાર્ડનનો વિચાર 16મી સદીમાં પ્રસ્તુત થયો હતો। તે વખતના વિચારક ચાર્લ્સ એસ્ટીને મેસોન રુસ્ટિકમાં આ વિશે વિગતવાર લખ્યું હતું કે આ એક એવો બગીચો છે જે રહેણાંક અને અન્ય બગીચાઓ કરતાં ખૂબ અલગ છે। ઘરની આજુબાજુની ખુલ્લી ફાજલ જમીન, અગાસી, છત કે બાલ્કનીમાં ફળ અને શાકભાજી પાકોનું વાવેતર કરવામાં આવે છે। રાજ્યમાં દરેક જિલ્લાઓમાં નાયબ બાગાયત નિયામકની કચેરીઓ આવેલી છે, જ્યાંથી કિચન ગાર્ડન યોજના વિશે માહિતી મેળવી શકાય છે। તદઉપરાંત નવીન કિચન ગાર્ડનની સ્થાપના માટે સ્થળ ઉપર તાંત્રિક માર્ગદર્શન તથા શાકભાજી બિયારણો તથા જરૂરી ખાતરોના પેકેટો તૈયાર કરી નહીં નફો નહીં ખોટના ધોરણે પ્રજાજનોને વેચાણ કરવામાં આવે છે। અમદાવાદ બાગાયત નિયામકની કચેરીમાં આ બિયારણ લેવા આવતા લોકો સાથે સંપર્કમાં રહી શકાય અને તેઓને સમયાંતરે માર્ગદર્શન આપી શકાય તે હેતુથી એક વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે, જેથી કચેરી દ્વારા નવીનતમ માહિતીની આપ લે કરી શકાય તથા ગાર્ડનિંગમાં રસ ધરાવતા લોકો પણ તેમને પડતી મુશ્કેલીઓ અહીં કહી શકે છે, જેના ભાગરૂપે કિચન ગાર્ડન અંગે વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના લોકો હોશભેર જોડાયા હતા। તંદુરસ્તી જાળવવાનો મહત્ત્વનો સ્ત્રોત એટલે કે આહાર, તેમ વેબિનારમાં જણાવતા નાયબ બાગાયત નિયામક શ્રી જી આર પટેલે જણાવ્યું હતું કે કિચન ગાર્ડન દ્વારા ઘર આંગણે નાના પાયે પણ ખેતી થવાથી નવી જનરેશનને શાકભાજી અને ખેતીનું તથા શ્રમદામનું મહત્ત્વ સમજાશે તથા અન્નનો બગાડ થતો કેમ અટકાવવો તેનો ખ્યાલ આવશે। વેબિનારમાં મદદનીશ નિયામક જે જે પરમાર, કમલેશભાઈ પટેલ, દીપાલીબેન પટેલ ઉપસ્થિત રહીને કિચન ગાર્ડન અંગે વિગતવાર માહિતી પૂરી પાડી હતી। તો આ હતા આજના સમાચાર। વધુ સમાચારો માટે જોતા રહો એસ લેવ ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।